પહેલો સ્ટેજ હતો તમારી તૈયારીનો સ્ટેજ, જ્યાં તમારે મને બધું નવું હતું. બીજો સ્ટેજ છે એ તૈયારી પછી રિવિઝનનો સ્ટેજ, કે જ્યાં તમે જેટલું વાંચ્યું બધી વસ્તુને રિફર કરી. ત્રીજો સ્ટેજ છે તમારો ક્વેશ્ચનનો સ્ટેજ, અને ક્વેશ્ચનના સ્ટેજની અંદર તમને અમુક એવા સબ્જેક્ટ મળશે કે જે સબ્જેક્ટ તમે વાંચ્યા તો છે પણ એમાં માર્ક્સ ઓછા આવી રહ્યા છે. અને જ્યારે તમે આટલું બધું તૈયાર કરીને આવ્યા હોય ત્યારે પછી તમે એવા સ્ટેજમાં આવો છો, એવા ચોથા સ્ટેજમાં આવો છો કે જેની અંદર તમારે જે સબ્જેક્ટમાં માર્ક્સ ઓછા આવી રહ્યા છે એ સબ્જેક્ટને તૈયાર કરવા. કારણ કે તમારા જે મજબૂત પ્રશ્ન, તમારા જે મજબૂત વિષયો છે, મજબૂત વિષયો તો તમને માર્ક્સ આપવાના જ છે, એમાં કોઈ સવાલ છે નહીં. તમને માર્ક્સમાં નુકસાન કોણ કરશે? તમારા નબળા વિષયો. અને નબળા વિષયો પાથી માર્ક્સ કેવી રીતે ખેંચવા? તો નબળા વિષયોને મજબૂત બનીને માર્ક્સ ખેંચો. જે વિદ્યાર્થીઓ તૈયારી ચાલુ નથી કરી એ તૈયારી ચાલુ કરે, જેને રિવિઝન નથી થયું એ રિવિઝન કરે, જેને રિવિઝન થઈ ગયું છે ક્વેશ્ચન સોલ્વ કરવાની શરૂઆત કરે.